નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દેશભરમાં યોજાનારી લોકસભાની ચૂંટણી માટે બીજેપી દ્વારા પ્રચારના શ્રીગણેશ શરૂ કરી દેવામાં આવે છે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા વોલ પેઇન્ટિંગ શરૂ કરીને પ્રચારના શ્રીગણેશ કરવામાં આવ્યા હતા. વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ સતીશભાઈ પટેલની આગેવાનીમાં વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી વોલ પેઇન્ટિંગ અભિયાનના કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે જિલ્લા મંત્રી યોગેશ અધ્યારુ સહિત સંગઠનના હોદ્દેદારો, વિવિધ મંડળોના પ્રમુખ, સ્વરાજ્યની સંસ્થાના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા યુવા મોરચાના મહામંત્રી સમગ્ર અભિયાનના કન્વીનર છે. આજથી વડોદરા જિલ્લામાં અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરેક તાલુકામાં સહિત દરેક વોર્ડમાં 15 જેટલા વોલ પેઇન્ટિંગ કરવામાં આવશે. ભારત માતા કી જય. ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ ત્રીજી વખત હેટ્રિક કરી પ્રધાનમંત્રી તરીકે પ્રસ્થાપિત થાય, ગુજરાતની 2626 સીટો ત્રીજી વખત આવે અને દરેક લોકસભા સીટ 5 લાખ મતથી જીતે એ માટે આગામી લોકસભાની ચૂંટણીના આયોજન માટે ગઈકાલે જેપી નડ્ડા સાહેબે દિલ્હીમાં અમારા વોલ પેઇન્ટિંગ અભિયાનની શરૂઆત કરાવી છે. સુરતમાં ગઈકાલે અમારા પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબે એની શરૂઆત કરી. આજે સવારે 11 વાગે માનનીય મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ ખાતે એની શરૂ કરી છે અને આજે તમામ જિલ્લા અને મહાનગરોમાં 21 સાથે 2 વાગે જિલ્લા ભાજપના કાર્યક્રમ દ્વારા આ વોલ પેઇન્ટિંગ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. એ અન્વયે આજે વડોદરા જિલ્લાએ પણ આજે વોલ પેઇન્ટિંગ અભિયાનની શરૂઆત કરી. દરેક બૂથમાં વોલ પેઇન્ટિંગ થશે. 5 વોલ પેઇન્ટિંગ બૂથ દીઠ કરવાના છે. 1 ડિજિટલ થશે, 4 હસ્તલિખિત. કોંગ્રેસનું આપ પણ સૌ જાણો છો કે અમારી દ્રષ્ટિએ કોંગ્રેસ કાંઈ ચિત્રમાં જ નથી. ઇન્ડિયા ગઠબંધનમાં આજે કોણ આગળ આવે અને કોણ પાછળ જાય એની ચિંતા કરે છે. ત્યાં સત્તાની સાઠમારી છે. ત્યાં મોદી સાહેબને હટાવો એક જ કાર્યક્રમ છે, જ્યારે અમારા દેશને વિકાસની દિશામાં આગળ લઈ જવાનો અને 2047 સુધીમાં વિશ્વગુરુ બનાવવાનો કાર્યક્રમ છે, એ આધારે જ અમારી જીત નિશ્ચિત છે. ગઈકાલે અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજીએ દિલ્હીમાં વોલ પેઇન્ટિંગનો કાર્યક્રમની શરૂઆત કરાવી, એવી રીતે આજે ગઈકાલે અને અમારા પાટીલ સાહેબે પણ સુરત ખાતેથી આ વોલ પેઇન્ટિંગની શરૂઆત કરાવી છે. આજે સવારે મુખ્યમંત્રીશ્રીએ પણ વોલ પેઇન્ટિંગના કાર્યક્રમની શરૂઆત કરાવી છે. એ રીતે આજે જિલ્લાના તમામ મંડળોમાં બૂથ વાઇઝ આ વોલ પેઇન્ટિંગનું કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. એમાં અબકી બાર 400 કે પાર ફિર એક બાર મોદી સરકારના સ્લોગન સાથે ભીત સૂત્રો લખવાનો કાર્યક્રમ પાર્ટી દ્વારા જે આપવામાં આવ્યો છે એની શરૂઆત વડોદરા જિલ્લામાંથી કરવામાં આવી છે. અને આ વખતની 2626 લોકસભાની સીટો અમારા પાટીલ સાહેબના આહવાન પ્રમાણે 5 લાખ મતોથી જીતવાની છે. એ જીતના લક્ષ્યાંક સાથે પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આ દિશામાં કાર્ય કરવા તત્પર છે અને આવનારા દિવસોમાં 2626 ગુજરાતની તમામ સીટો અમે ફરી એકવાર મોદી સાહેબના ચરણોમાં અર્પણ કરીશું, એવી આશા સૌ કાર્યકર્તાના માધ્યમથી હું આશા રાખું છું. અને આવનારા દિવસોમાં ફરી મોદી સાહેબ દેશના વડાપ્રધાન બને અને આવા જ વિકાસના કામ કરતા રહે એવી દરેક કાર્યકર્તાની નેમ પણ છે અને અમારા કાર્યકર્તાઓનો ઉત્સાહ પણ છે.